તો ત્યારે સમજી લેવાનું કે તે એનિમલ દ્રવ્યો નથી તેમાં પણ હવે બીજી વાત શું છે વેગન જે છે છે ને એ વસ્તુઓમાં તો હોઈ શકે બરાબર વેઘન વસ્તુઓમાં એનિમલ ડિરાઈવડ કોઈ પણ તત્વો નહીં હોય પણ વેગન વસ્તુઓમાં અનંતકાય હોઈ શકે છે માટે તે પણ આપણને આંખ બંધ કરીને પછી વેગન લખેલું હોય તો પછી તે વાપરી શકાય એવું કઈ નથી બરાબર માર્કેટમાં જે મળતું હોય આંખ બંધ કરીને વિશ્વાસ નહીં કરવાનો માટે આપણને ધ્યાનમાં રાખવાનું કે આપણે જેમ જે નોનવેજ વપરાય નહીં તેમજ માર્કેટનો માર્કેટમાં મળતો છે પણ વેજીટેરિયન ના માર્ક વાળું એટલે ગ્રીન માર્ક વાળું જે પણ હોય છે ભલે એના ઉપર લખેલું હોય સુટેબલ ફોર જેન્સ એવું પણ લખેલું હોય છતાં પણ તે વપરાય નહીં એટલે આપણને જે પણ ફરસાણો જે જોઈએ તો તે બધા જ ઘરમાં કેવી રીતે બની શકાય ફરસાણો વાનગીઓ તે એ પણ જૈન પદ્ધતિથી તે આપણને શીખી લેવું જરૂરી છે બધાને સો દેટ બધાને ખબર પડે કે બ્રેડ પાઉ બિસ્કિટ્સ બધું જ ઘરે બનાવવાનું સંભવ છે પોસિબલ છે અને આવું કરવાથી આપણા પરિવારવાળાને બાળકોને પણ મન ન થાય બહારથી અભક્ષ્ય વસ્તુઓને ખાવાનું પતંજલિ કંપની છે એલોવેરા વગેરે તેઓ વાપરતા હોય છે મધ પણ હોય છે તો મધ પણ અભક્ષ્ય છે કોઈ પણ ટૂથપેસ્ટ હોય બધા જ અભક્ષ્ય જ હોય માત્ર પાવડરના સૂકા સુ પાવડર હોય અને એનું પણ ઇન્ગ્રીડિયન્ટ ચેક કરી લેવાનું બરાબર જેમ કે ડાબર લાલ દંત મંજન છે તે પાવડર તે લગભગ બરાબર છે તે ચાલી શકે અથવા તો લીમડાના દાંતણને સિંધાલુ તે યુઝ કરી શકાય છે કે ફૂલાવેલી ફટાકડી પછી કાંટાડું માયુ પણ વાપરી શકાય છે ઓકે પછી બીજું આગળ આપણે એક ક્વેશ્ચન હતું કે વોટ ટાઈમ ઇન ધ મોર્નિંગ કઠોળ કે આમંડ પલાળવા સો દેટ અભક્ષ્ય રાતવાસી દોષ ન લાગે સવારમાં વેન વી શુડ સ્ટાર્ટ કુકિંગ ચોપિંગ નીડિંગ તો આપણે સમજી લેવાનું કે સૂર્યોદય બાદ એના બાદ જ આપણે સ્ટાર્ટ કરવાનું કારણ કે પછી જીવોની હિંસાથી આપણે બચી શકીએ એ ધ્યાનમાં રાખવાનું બસ આટલું જ પછી આગળ હવે આપણે પ્રિઝર્વેટિવ્સની વાત કરીએ તો પ્રિઝર્વેટિવ્સ જે અહીંયા ક્વેશ્ચન આવેલું હતું કે પ્રિઝર્વેટિવસ નાખે તો પણ અપક્ષ્ય હોય તો હવે એ ધ્યાનમાં રાખવાનું અહીંયા એક ક્વેશ્ચન એનું એવું જ આવી છે કે પ્રિઝર્વેટિવસ હોય તો પણ બેન્દ્રિયજીવોની ઉત્પત્તિ થાય શું આવું ક્વેશ્ચન છે હવે આપણે આ સમજવા જેવી વાત છે કે પ્રિઝર્વેટિવ્સ માત્ર તેઓ જે પીએચ છે એટલે કે એસિડિટી છે તો તેને કંટ્રોલમાં રાખવા માટે તેઓ નાખતા હોય છે એટલે કે એમને ખબર જ હોય છે કે એની અંદર આ જે પ્રોડક્ટ છે જેમ કે ટમેટો સોસ છે કે કેચઅપ છે તો ઓબ્વિયસલી એક રાત્રિ પસાર થશે પછી ઓબ્વિયસલી એની અંદર જીઓની ઉત્પત્તિ તો થવાની જ છે અને જીવો શું કરે જે પણ શુગરના તત્વો છે એને બ્રેકડાઉન કરે અને શુગરને બ્રેકડાઉન કરીને એસિડ અને ગેસ બનાવે બરાબર એટલે ખટાશ વાળું બનાવે અને ગેસ બનાવે છે એ કન્વર્ટ કરતા હોય છે તો એના કારણે શું થાય છે એસિડિટી વધતી જાય ખટાશ વધતી જાય વર્ણ ગંધ રસ સ્પર્શ એ બધા બદલાતા જાય તો પછી એમના તેમના પ્રોડક્ટ પછી કોણ ખરીદશે વાસ આવવા લાગશે ખટાશ વધતી જશે પછી એટલા એના કારણે તેઓ પ્રેઝર્વેટિવ નાખતા હોય છે કે એવા કેમિકલ્સથી શું થાય કે જે સડન જે સળન ગલનનું પ્રોસેસ છે એમના પ્રોડક્ટ્સનું તો એ સડતા જતા આહારમાંથી જે વર્ણ છે કે ખરાબ ગંધ છે કે ખરાબ ટેસ્ટને તે કવર કરી લે છે આ પ્રિઝર્વેટિવસ તેને બદલવા માટે એ બદલવા નહીં આપે એના માટે પણ તેની એક્સપાયરી ડેટ પણ તેઓ લખતા હોય છે એક્સપાયરી ડેટનું શું એટલે શા માટે પ્રયોજન શું છે રાખવાનું એક્સપાયરી ડેટ શું દર્શાવે છે કે એમના જે પ્રિઝર્વેટીવ કેમિકલ છે તે માત્ર આટલા જ દિવસો સુધી છુપાવી શકશે બરાબર એટલે જીવો દ્વારા થતી જે સડન ગલનની જે જે ક્રિયા છે એનાથી જે પણ ગંધ કે વર્ણઘંધ રસપર્શ જે બદલાતા જે ચેન્જીસ થશે તો તે કેટલા ટાઈમ સુધી છુપાવી શકશે તો તે એક્સપાયરી ડેટ દર્શાવે છે બસ એ સમજી લેવાનું પણ ચાલે જ છે એ પ્રક્રિયા કાંઈ સ્ટોપ થતી નથી એ કઈ જીવોને મારતો નથી પ્રેઝર્વેટિવસ જીવો રહેલા છે માત્ર તે આ જે છે તે કંટ્રોલમાં એટલે કે એસિડિટી છે તો તે કંટ્રોલમાં રાખે છે બરાબર પણ અમુક સમય બાદ જીવોત્પત્તિ આટલા પ્રમાણમાં થઈ જાય છે કારણ કે જીવોનું જન્મ મરણ ચાલુ રહેલું હોય છે વધતા જાય છે જીવોની સંખ્યા માટે પછી આ પ્રેઝર્વેટિવસ છે તે પણ જે આહાર કે પીણા છે ડ્રિંક્સ છે કે ખાદ્ય પદાર્થો છે તો એમાં થતી જતી જે સડનઘલનની પ્રક્રિયાને છુપાવી શકશે નહીં પછી જે બદલેલા વર્ણ બદલે સ્પર્શ છે એટલે કે જે રસ જે વર્ણ જે કલર ચેન્જ થઈ જાય છે અને ગંધ છે તે હજી વધારે વાસ મારવા લાગે છે જે રસ છે તે પણ ટેસ્ટ તે પણ અલગ બીજું કંઈક અલગ ટેસ્ટ આવે છે પછી સ્પર્શ તે કેવું ચીકણું ચિકાસ વધારે થઈ જાય છે તો તે બધું પછી ઉજાગર થઈ જાય છે બરાબર પ્રિઝર્વેટિવ પછી કઈ કરા એ છુપાવી શકતા નથી કારણ કે હવે જીવોની સંખ્યા આટલી બધી થઈ ગઈ છે કે વર્ણગંધર સ્પર્શ જે પણ ખરાબ છે તો તે ઉજાગર થઈ જાય છે માટે તે કંપનીઓ એક્સપાયરી ડેટ ત્યાં લખી લેતા હોય છે કે એનાથી પહેલા વાપરી લેવાનું છતાં પણ આપણે જોયું હશે કે એક્સપાયરી ડેટ એનાથી પહેલા જે વસ્તુ બગડી જાય છે એની અંદર આપણે દેખાય એવા સડબડતા થઈ જાય છે બરાબર એટલા માટે આપણને પ્રેઝર્વેટીવ ઝાડમાં ફસવું ના જોઈએ ન તો જે કોલ્ડ સ્ટોરેજ છે ફ્રીજ છે એ પણ એક ઝાડ ઝાલ છે ઝાલ આપણને લાગે કે ફ્રીજમાં નાખ્યું તો હવે સારું છે પ્રોડક્ટ સારું પડ્યું છે કઈ ખરાબ બી થઈ નથી પણ યાદ રાખવાનું એ બધું એક છે ભ્રમ છે જીવોત્પત્તિ તો થઈ રહી છે બરાબર તે માત્ર એક છુપાવે છે પણ રહેલી છે છે માત્ર લક્ષણો ફ્રીઝ કરીને રાખે છે પણ અભક્ષ્ય તો એ વસ્તુ બની જ જાય છે માટે આપણને ધ્યાનમાં રાખવાનું કે જે ટોમેટો સોસ ટોમેટો કેચઅપ વગેરે જે પણ છે તે બધા અભક્ષ્ય છે સડન ગલન ની પ્રક્રિયા ચાલુ જ છે બરાબર ખાલી પ્રિઝર્વેટિવ છુપાવવાનું કાર્ય કરે છે ઓકે બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આજકાલ માંસાહારના ત્યાગ માટે શું કરે છે ફોરેનર્સ જે નવી નવી વેગન તે બનાવતા શીખી ગયા છે અને તે યુટ્યુબ દ્વારા બધું એ ફેલાવો થાય થઈ ગયો છે અને ભારતમાં પણ ઘણા જણા ઘણા થોડાક જણા ફોલો કરવા લાગ્યા છે વેગન રેસીપીઝને વેગન બનવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો એક સારી વાત છે

તો એવી આડ પણ આવેલી હતી ઘણા વખત પહેલા તો હવે એમાં કંઈ પ્રોબ્લેમ નથી બરાબર સોયા ચંક્સ કોઈ પ્રોબ્લેમ નથી પણ તેનું ભક્ષણ કરતા આપણને કંઈ માંસાહારનો પાપ તો લાગતો નથી પણ જો આપણા ભાવ એવા રહેલા હોય કે એટલે જેના પણ ભાવ એવા રહેલા હોય કે માંસના ટુકડા જેવો જ અહીંયા ટેસ્ટ વાળો છે કે દેખાવમાં છે એટલે ખાતો ભલે સોયા ચંક્સ હોય પણ મનના ભાવ કેવા હોય કે આ માંસ જેવું જ છે અને એવા આસક્તિ પૂર્વક એવા ભાવથી જો ખાવામાં આવે તો ભલે માંસાહાર એ કરતો નથી છતાં પણ માંસ ભક્ષણ જ પાપ અહીંયા લાગવાનું છે તે ખાસ સમજવા જેવું છે જેવા ભાવ તેવો ભાવ પણ મળશે એટલે બધું અહીંયા ભાવનું અહીંયા ખેલ છે વડી દ્રવ્ય પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે તો કરે જ છે પણ ભાવ પણ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે પછી વેજ બિરયાની એવા શબ્દો જે રાખતા હોય વેજ વેજીટેરિયન ડિશિસ માટે તો હવે તેમાં પણ ફાયદો શું થાય છે ભાવ જો બિરયાની વાળા જો આવી જાય તો પાપ તો લાગવાનું જ છે બધાને ખબર છે કે બિરયાની શું છે બધા જાનવરોને મારી કાપીને તો આવા શબ્દો આવા નામો રાખવા પાછળનું પ્રયોજન શું છે તે આપણને સમજ પડતી નથી આપણે બ્લાઇન્ડલી ફોલો કરતા જઈએ છીએ બરાબર માટે આવા માંસાહારવાળા નામ પણ રખાય છે કેવી રીતે તે વિચારવા જેવું છે વળી વેજ કબાબ પણ તેઓ રાખેતા હોય તો શું આવા માંસવાળા માંસના નામવાળી જે વેજીટેરિયન આઇટમ પણ ખવાય આપણાથી તે બિલકુલ નહી ખવાય એવા નામ પણ જ્યાં રાખતા હોય માંસાહારવાળા ભલે વેજીટેરિયન હોય એ ડિશિસ છતાં તે માંસાહારી ડિશિસ ના જેવો લુક આપવા પાછળ એટલે ટ્રાય કરે છે તો એના પાછળનું પ્રયોજન શું છે શું તે પોતાના મનને તૃપ્તિ આપવાનો છે એ પ્રયોજન છે કે માંસાહાર જેવું જ રૂપ બનાવ્યું છે દેખાવ બનાવ્યું છે અને ટેસ્ટ વાળી અહીંયા વસ્તુ છે અને તે હું ખાઉં છું તો તેનાથી કઈ ફાયદો થશે માંસાહાર ભક્ષણ નું જ પાપ લાગવાનું છે તે સમજી લેવાનું લેવું જરૂરી છે જો આવા ભાવો ચાલતા હોય બરાબર એટલા એટલા માટે આપણને આવા નામવાળી વસ્તુઓથી પણ આપણને દૂર રહેવું જોઈએ એવું ભક્ષણ ન કરવું જોઈએ બરાબર એ ધ્યાનમાં રાખવાનું પછી બીજું બીજું વાત કરીએ હવે સોયા સોસ નું ઓકે તો હવે ઘણા લોકો ઘરમાં પણ તે વસાવા લાગ્યા છે સોયા બોટલો બહાર તો ભક્ષણ કરતા જ હોય છે દરેક હવે દરેક ચાઇનીઝ જે પણ આઇટમો હોય છે તો દરેકમાં આ સોયા સોસ વગર એ ચાઇનીઝ ડિશ તો બનાવતા જ નથી એ તો એક કમ્પલસરી ઇન્ગ્રીડિયન્ટ છે રેસીપીમાં અને દરેક ચાઇનીઝ સૂપમાં કે ડિશમાં એ નખાતું જ હોય છે તો તેને બનાવવામાં એટલે બનાવતા કેવી રીતે છે આ સોયા સોસા છે શું તો જે સોયાબીન્સ હોય ને સોયાબીન્સ તો તેને સડાવે છે સડાવે છે એટલે શું ફર્મેન્ટેશન જે ફર્મેન્ટેશન આ વર્ડ છે તે બીજું કંઈ નથી બસ એક સડાવવાની ક્રિયા છે પ્રક્રિયા છે એટલે જે પણ ઘઉં હોય ઘઉં હોય પાણી હોય વગેરે એમાં એ લોકો શું કરતા હોય કોજી નામના મોલ્ડ સ્પોર્સ એટલે કે ફૂગ એટલે કે અનંતકાય જીવો સમજી લો કે અનંતકાય જીવો અને બેક્ટેરિયા વગેરે જે પણ જીવો છે એને નાખતા હોય છે અને પછી એ સડાવતા હોય છે એટલે કે ફર્મેન્ટેશન કરતા હોય છે ઘણા દિવસ સુધી એ ચાલે છે ઘણા ટાઈમ સુધી પછી એમાં શું થાય છે ફર્મેન્ટેશન પ્રોસેસ થાય છે અને પછી આ બધા આટલા બધા જીવોને મારી નાખવામાં આવે છે એની જે પણ આગળ આગળની પ્રક્રિયા હોય છે

તો આપણે ઘણી વખત સાંભળ્યું હશે જ્યારે પણ ગુરુ ભગવંત આપણા ઘરે આવે વહોરવા માટે તે પૂછે શું આ વસ્તુ આવે નહીઝન શું છે તો જે મેદો બનાવવામાં બનાવવાનું જે પ્રોસેસ છે એમાં તેઓ શું કરતા હોય છે બ્લીચિંગ એન્ડ વ્હાઈટનિંગ કરતા હોય છે એ લોટનો અને એના કારણે તે આટો વ્હાઈટ કલરનું થઈ જાય છે પણ હવે જે કેમિકલ્સ એમાં યુઝ કરે છે અહીંયા જે દેખાય છે ક્લોરિન ઓક્સાઇડ એન્ડ બેન્ઝોઇક પેરોક્સાઇડ તો આ બેન જે યુએસમાં બેન કરેલા છે એવા કેમિકલ્સ અહીંયા વાપરતા હોય છે અને આ કેમિકલ્સ પછી રહી જાય છે અને એના કારણે એક એલોગેન કરીને એક જે છે એ વસ્તુ પણ રહી જાય એ કેમિકલ પણ રહી જાય છે મેદામાં બરાબર તો આ એલોગેન કેવું છે અહીંયા જો નીચે શું લખેલું છે એલોક્ઝેન ઇઝ યુઝ ઇન હેલ્ધી લેબોરેટરી એનિમલ્સ ટુ ઇન્ડ્યુસ ડાયાબિટીસ એટલે એનું મીનિંગ શું છે કે જે હેલ્ધી જે જાનવરો હોય છે ને એની અંદર એલોક્ઝન ખાસ નાખતા હોય છે એની અંદર એમને ડાયાબિટીસની બીમારી પેદા કરવા માટે એની અંદર ડાયાબિટીસ થઈ જાય ને એના માટે તેઓ એલોક્ઝન ખાસ ના નાખતા હોય છે ઇન્જેક્શન આપતા હોય છે એનિમલ્સમાં

માટે મેદો જે છે તે આપણને સંપૂર્ણ ત્યાગ કરવાનું મેદેથી મેદાનો લોટ જ વાપરતા હોય છે જે પણ લારીઓ પર મળે છે ને સમોસાઓ કે જે પણ મળે છે કચોરીઓ કે કઈ પણ જે પણ મળતું હોય છે બિસ્કીટ મળતા હોય કે પાસ્તા નૂડલ્સ જે પણ હોય છે બધા જ મેદાના લોટ થી બનતા હોય છે એ બધા જે પણ મેદાથી બનતું હોય આપણને ઘરમાં પણ મેદો લઈ આવવાનું નહીં બજારનું આપણે જોયું કે એલોગન વાળું એ હોય છે જે પણ યુએસ આવા ડેવલપડ કન્ટ્રીઝમાં બેન્ડ હોય છે તો તે બધું અહીંયા ઇન્ડિયા ઇન્ડિયામાં ખવાતું હોય છે ભરી ભરીને રસનેન્દ્રના બધા ગુલામ બની ગયા છે માટે તેમને જો અહીંયા ખબર પડશે ને આપણે આજે વાત કરશું છતાં પણ ઘણા બધા શું કરશે મેદાથી બનાવેલી વસ્તુઓનો વપરાશ કરશે બધાને પાણીપુરી વાળા વાળાના પણ વિડીયોઝ જો દેખાવામાં આવે બતાવવામાં આવે કે એ લોકો પોતાનું જે લઘુ નીતિ વગેરે કરીને એવું એવું મિક્સ કરતા હોય એવા ગંદા હાથથી એ લોકો બનાવતા હોય ગટર વાળું પાણી નાખતા હોય છતાં પણ કોઈ પાણીપુરીને ત્યાં આજે લાઈન કઈ ઓછી થઈ છે તેઓ જી તે પોતાની આંખોથી જીવો સડબળતા એમાં જોયે છે છતાં પણ ઈયળો જોઈ છતાં પણ આજે કઈ થયું નથી કઈ ફરક પડવાનો નથી પણ આપણને અહીંયા તો એવી જ આશા છે કે આપણે જેટલું અહીંયા ક્લાસમાં બતાવી છે તો આ બધા ઉપર કંઈક અસર ફરક પડશે હન્ડ્રેડ માટે આપણે આટલી મહેનત કરી રહ્યા છીએ માટે આ બધું આપણને શું કરવાનું આગ જે ઘરમાં પરિવારવાળા છે અને જે પુત્રો પુત્ર પુત્રીઓ છે જે કોલેજિન્સ છે ઘરમાં તો તે બધાને આ ખાસ આપણને આ સમજાવવાનું છે અને આવા પ્રકારના પચખાણ લેવું જરૂરી છે એટલે અહીંયા આપણને શું જોવાનું છે કે મેદાનો જે લોટ છે તે હંડ્રેડ અભક્ષ્ય છે પ્રોસીજર છે એનું બનાવવાનું તો એમાં પણ તે ભીનો કરીને તે ઘઉંને શું કરે છે ભીના કરે છે અને પછી સુકાવીને તેને પીસવામાં આવે છે કે જેના કારણે તે ફાઇન પાવડર બની શકે છે એવું પણ એવું એક પ્રોસેસ હોય છે અને વળી બીજું જો આવું ન કરતા હોય તો એ સમજી લે કે ઘણું જ એ જૂનો હોય છે

જે કણો છે તે તો ઓબ્વિયસલી પેટમાં જવાના જ છે તો તે કઈ સ્વાસ્થ્ય માટે સારું નથી એનાથી કેન્સર વગેરે થાય છે અને આ પોલોને જે મેન્ટોસ છે તો એમાં જેલેટિન એન્ડ બીફ ઓરિજિન ગાય બળદના માંસનું જે મિશ્રણ અહીંયા થયેલું છે અને એના કારણે એ તો માંસાહાર જ ગણાય છે અને વળી આ પદાર્થો તામસિક પણ હોય છે બરાબર એટલા માટે અને હા એ શું કરે છે તામસિક હોય છે માટે કામ અને ક્રોધને વધારનારા હોય છે માટે માંસાહાર પણ હોય છે અને તામસિક પણ હોય છે માટે તે અહિયાં આપણને ત્યાગ કરવું જરૂરી છે પછી આગળ હવે વાત કરશું સાબુદાણાની આ પણ એક ઇમ્પોર્ટન્ટ વાત છે ઘણા જણા શું કરતા હોય છે સાબુદાણા જે છે તો તે વપરાશ એનો કરતા હોય છે આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે સાબુદાણાની થી એ ખીચડી વગેરે બનાવતા હોય છે ભક્ષ્ય છે હવે અહિયાં જે આપણે જે દેખાય છે અહિયાં સ્ક્રીન ઉપર આ શું છે આ એક પ્રકારનું અંડરગ્રાઉન્ડ હતું એ ઉખાડીને બહાર રાખ્યું છે આટલું અન્ડરગ્રાઉન્ડ હતું આ જળ છે આ જે આ વૃક્ષ છે એના એનું આ જળ છે કે રૂટ્સ કહી શકાય છે તો આ જે અહીંયાનું જે ભાગ છે આ ભાગ તો એને ટાપીઓકા કહેવાય છે અને આ જે સાબુદાણા છે તો એનાથી જ બને છે એને જમીન કંદ પણ કહી શકાય છે તો એનાથી એને કાપી કાપીને બનાવવામાં આવે છે અને એની અંદર અસંખ્ય કીડાઓની ઉત્પત્તિ થાય છે પછી એને કચરા એટલે ઘણા દિવસો સુધી ખુલ્લો મૂકવામાં આવે છે ચાર પાંચ દિવસો સુધી એ ખુલ્લો મૂકે ત્યારે પછી શું થાય છે ઘણા જીવો એમાં સળબળતા થઈ જાય છે બરાબર પછી એને કચડાવવામાં આવે છે અને મશીન થી પછી શું કરે છે એક એવું એનું પ્રોસેસ પ્રોસિજર છે કે જે જેના કારણે ઘણા ઘણા બધા જીવોની ઉત્પત્તિ થાય છે અને પછી તેને કચડાવવામાં આવે છે પછી આગળ એને ગોલ ગોલ દાણા બનાવવામાં આવે છે આવી રીતે સાબુદાણાની જે પ્રોસેસ છે જે પ્રોસિજર છે તો તે કેવું છે ઘણા અસંખ્ય પ્રમાણમાં જીવોની અહીંયા શું થાય છે હિંસા થાય છે અને પછી આ સાબુદાણા બને છે ઘણા અનંત જીવોની એમાં અનંત કાય જીવોની પણ ઉત્પત્તિ થાય છે અને અસંખ્ય ત્રસ જીવોની પણ હિંસા થાય છે હવે અનંત કાય શા માટે આપણે કહ્યું કારણ કે પોતે જ જમીનની અંદર ઉગતો એવું મૂળિયા છે બરાબર આજે નીચે દેખાય છે આ રૂટ્સ જે છે તો તે પોતે અનંત કાય છે અને અનંત કાય થી બનાવવામાં આવે છે અને એની અંદર આટલા ટાઈમ સુધી સડાવવામાં આવે છે બરાબર ખુલ્લો મૂકવામાં આવે છે અને પછી જે પણ પાણી વગેરે નાખીને જે પણ પ્રોસીજર છે અસંખ્ય જીવોની ઉત્પત્તિ થાય છે છે ચાલુ થઈ જાય માટે અસંખ્ય પ્લસ અસંખ્યકાય જીવોની હિંસા થતી હોય છે માટે તે આ સાબુદાણા એ અભક્ષ્ય છે તે આપણને સમજી લેવાનું એનું પણ આપણને શું કરવાનું બાધા લેવાની છે આગળ હવે વાત કરશું આઈસ્ક્રીમની તો હવે માં શું હોય છે જેલેટિન હોય છે એની અંદર હોય હોય છે છે અને જે જે પણ પણ ઈ કરીને કોડ મલ્સીફાયર્સ તો તેમાં પણ એનિમલ નું ઓરિજિન હોવાથી તેમાં એટલે કહેવાય એટલે શું હોય છે માંસાહારી તત્વ પણ એમાં નાખાય છે આઈસ્ક્રીમ જે છે એનું જે ઉપરનું જે ક્રીમ છે તો તે મોઢામાં નાખતા જે પીગળી જાય એના માટે શું કરે છે તેઓ પશુઓના જે ગુદા છે એની ચામડી પછી નાક એમના એમની એમની આંખ પૂંછડી કરે છે અને એવા જે પશુઓના જે કોમળ એવી જે અવયવો છે એમાંથી એ રસને એક્સ્ટ્રેક્ટ કરીને તેમાં નાખે છે હવે મોંઘી આઈસ્ક્રીમ્સ મળતી એક્સપેન્સિવ તો એમાં એ લોકો એગ્સ નાખે છે પણ જે લારી ઉપર જે હોય છે ને લારીઓમાં કુલ્ફીઓ મળતી હોય તો તેઓ એગ્સ નહીં વાપરે પણ એગ્સના બદલે ચીપ જે કેમિકલ્સ આવતા હોય છે તો તે વાપરે છે એને ગાઢો કરવા માટે અને એ પણ કેમિકલ કેવા હોય છે કે જે એન્ટી એટલે ડેન્ડ્રફને કાઢવા માટે જે યુઝ કરતા હોય ને અને મારવા માટે જે પદાર્થ એક કરીને એક પદાર્થ આવે છે છે તો તેને એ કરતા હોય ને લારી અને વનીલા ફ્લેવર લાવવા માટે તેઓ શું કરતા હોય છે વનીલા ફ્લેવર નાખવા માટે તેઓ આવા પ્રકારના અલગ અલગ પ્રકાર આવા કેમિકલ્સ યુઝ કરતા હોય છે ક્યાંય સાચે વેનિલા હોતું નથી એમાં એટલે પેપરેનોલ જે છે એની એનાથી વેનીલા ફ્લેવર પણ આવતું હશે બરાબર અને અલગ અલગ ફ્લેવર્સ જે પણ અલગ અલગ ફ્લેવર્સ વાળી છે પણ આઈસ્ક્રીમ્સ બનાવતા હોય કે કેમિકલ્સ એના માટે શું નાખતા હોય છે કેમિકલ્સ અને કલર્સ સ્લો પોઈઝનની જેમ જ કામ કરે છે અને રોગો લાવે છે તો આવા બધા અભક્ષીય દ્રવ્યો છે તે ખાવાનું પાપ પણ અહીંયા લાગશે જો આઈસ્ક્રીમ વાપરશું વળી એમાં કસ્ટર્ડ પાવડરનું પણ કસ્ટર્ડ પાવડર પણ નાખતા હોય છે આઈસ્ક્રીમ બનાવવા માટે તો કસ્ટર્ડ પાવડર પણ આપણે જોયું કે ઈન્ડાના રસનું રસથી મિશ્રણથી એ બને છે માટે બહારની જે પણ આઈસ્ક્રીમ્સ છે તે બધી જ અભક્ષ જ હોય છે ભલે તે લારીઓ ઉપર મળે કે દુકાનોમાં મળે ભલે તે ઇન્ડિયન હોય કે એક્સપોર્ટેડ હોય આ સોરી ઇમ્પોર્ટેડ હોય બહારની હોય કે ઇન્ડિયન્સ હોય બરાબર બધી જ વાસી હોય છે હવે વાસી જ હોય ને ઓબ્વિયસલી તો વાસી હોય તો સમજી લેવાનું કે એની અંદર અસંખ્ય અસંખ્યજીઓબડતા હોય છે એના જ સેમ સેમ વર્ણના કલરના માટે તે અભક્ષ્ય છે બરાબર એક તો માંસાહારી તત્વો રહેલા છે બીજું વાસી છે માટે અસંખ્ય ત્રસજીવો સળબડતા હોય છે માટે બહારની આઈસ્ક્રીમ તે અભક્ષ હોય છે પણ હવે ઘરની બનાવેલી જે આઈસ્ક્રીમ હોય તે પણ અભક્ષ્ય કહેવાય કારણ કે તે ફ્રીજમાં નાખેલી છે જે પણ ફ્રોઝન આઈસ્ક્રીમ્સ બનાવવામાં આવે ઘરમાં તો તે પણ થવાની છે માટે આઈસ્ક્રીમ પોતે ઘરની કે બહારની તે બધી જ કેવી છે બધી જ અભક્ષ્ય છે માટે તે આપણને ત્યાગ કરવી જરૂરી છે પછી આગળ હવે વાત કરશું લીંબુના ફૂલની આ લીંબુના ફૂલ શું છે તે કઈ સાચા લીંબુ જે છે એના ફૂલો નથી પણ તે શું છે

તેમાં શું કરે છે ટન્સના વજનમાં તેઓ ઈસ્ટ નાખે છે મોલ્ડ્સ નાખે છે કે જે શું છે અનંતકાય છે યાદ રાખવાનું ઈસ્ટ જે છે તે ફૂગ છે ફંગસ છે અને તે અનંતકાય છે તો એ ઘણા જ માત્રામાં ટન્સમાં આ અનંતકાય એવો ઈસ્ટને નાખે છે પછી આપણે જોયું છે કે ઈષ્ટ શું કરે સિમ્પલ શુગરનું ભક્ષણ કરે છે આ જીવો શું કરે જીવવા માટે આહાર તો જોઈએ ને માટે તે શું કરે સુગર જે રહેલી હોય છે મા સાકર તો એનું ભક્ષણ કરે અને ભક્ષણ કરીને ઓબ્વિયસલી જીવો છે તો તે નિહાર પણ કરશે ને લઘુ નીતિ વળી નીતિ કરશે જેવો તો એમાં શું કાઢે બહાર એ ખટાશ વાળા એસિડિક દ્રવ્યો તે વાળી જે પ્રવાહી છે તો એ શરીરમાંથી બહાર કાઢે છે અને બીજું ગેસ પણ એ છોડે છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે તે છોડે છે બરાબર તો આવી રીતે આટલા બધા જીવોને પછી મારી નાખવામાં આવે છે જ્યારે એમનું પ્રોસેસ થઈ જાય કામ થઈ જાય પછી આ ઈસ્ટને મારવા મારવા માટે તેઓ સ્ટીમિંગ કરતા હોય છે ગરમ ગરમ સ્ટીમ છોડે તો ઘણા બધા પ્રમાણમાં આ ઈસ્ટ એ મૃત્યુ પામે છે ઘણા બચી પણ જાય છે પછી આગળ ફિલ્ટર કરીને તેને ઉકાળીને તે પછી પ્રવાહી જે છે તેને ઘાટું બનાવે છે અને ઘાટું બનાવીને તેને આગળ નાના 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 આવા જે સ્ક્રીન ઉપર દેખાય છે આ ક્રિસ્ટલ્સ ક્રિસ્ટલ્સ કે નાના નાના બનાવે છે અને એને શું કહે છે લીંબુના ફૂલ કે સાઇટ્રિક એસિડ સિટ્રિક એસિડ ક્રિસ્ટલ્સ એને કહેવાય છે અને પછી આ જે લીંબુના ફૂલ તે હવે શેમાં નાખવામાં આવે છે ઓલમોસ્ટ માર્કેટમાં જે પણ બનતી એવી જે દરેક પદાર્થો છે જેમાં પણ ખટાશ રહેલી હોય ને જો ખટાશ જોઈએ તો તેઓ શું કરે આ સિટ્રિક એસિડ આ નાખતા હોય છે એટલે ફ્લેવરિંગ માટે પણ નાખતા હોય છે કોલ્ડ્રિંક્સમાં નાખતા હોય છે પેપરમિન્ટ્સ ચોકલેટ્સ દવાઓ શાક વાનગીઓ ફરસાણ દરેકમાં જેમાં પણ ખટાશ જોઈએ તો તેઓ શું કરે આપણા જેમ ઘરમાં આપણે લીંબુ યુઝ કરતા હોઈએ એવી રીતે નીચોડે નહીં પણ આ સિટ્રિક એસિડ ક્રિસ્ટલ્સ એટલે કે લીંબુના ફૂલ તેઓ નાખતા હોય છે માટે સમજી લેવાનું કે આ પોતે જ અભક્ષ્ય છે તો સિટ્રિક એસિડ જેમાં પણ નાખતા હોય છે તો તે બધું અભક્ષિત બની ગયું ને એટલે ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે જોયું હશે ઘણી વખત કે તેઓ શું લખતા હોય પેકેટ્સમાં આપણે જોયું હશે ને પાછળ એ શું લખે સિટ્રિક એસિડ લખે આપણને લાગે હા કઈ કેમિકલ હશે ખાટું ખટાસ વાળું કેમિકલ હશે પણ આપણને એ પ્રોસીજર ખબર નથી કેવી રીતે બને છે માટે આપણે એ એનું ભક્ષણ કરી લેતા હોઈએ એટલે આ કેમિકલ્સ જે છે ને તે પણ ધ્યાનમાં રાખવાના કે આવા જે પણ આ શું છે ઓર્ગેનિક એસિડ કહેવાય એને તો જે પણ ઓર્ગેનિક એસિડ ખાસ હોય છે ને તો તેઓ બધા આ બાયોકેમિકલ કેમિકલ પ્રોસ થી બનાવવામાં આવે છે બાયોકેમિકલ પ્રોસેસ એટલે શું કે જે પણ કેમિકલ્સ જે મેન્યુફેક્ચર કરવાના હોય ને આટલા મોટા પ્રમાણમાં તો તેઓ આ બાયો કેમિકલ પ્રોસેસથી યુઝ કરે એટલે કે બાયો એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે આ ઈસ્ટ બેક્ટેરિયા વગેરે જે આટલા બધા પ્રમાણમાં તેઓ જીવો નાખતા હોય છે અને તે જીવો આવા ફર્મેન્ટેશન પ્રોસેસ કરે એટલે કે શુગર જે છે એને ખાઈને પછી શું એમાં એસિડ અને ગેસમાં કન્વર્ટ કરે અને આવી રીતે આ એસિડ્સ ઓર્ગેનિક એસિડ ની ઉત્પત્તિ એવી રીતે માસ પ્રોડક્શન થતું હોય છે માટે ત્યાં કેમિકલ્સ પણ લખેલા હોય ને પાછળ તો એમ વિચારીને લેવાનું કે હા આ કેમિકલ છે માટે હશે હશે એવું કઈ નહીં હોય કેમિકલ જે કેમિક બાયોકેમિકલ પ્રોસીઝરથી બનાવવામાં આવે છે તો તે બધા અભક્ષ્ય જ હોય છે અને ઘણા બધા અનંતકાય જીવોની હિંસાથી તે બનાવવામાં આવે છે માટે એ બધું ત્યાગ કરવું જોઈએ આપણને ખટાશ જોઈએ શું કરવાનું ઘરે લીંબુ છે ને તેને નીચોળવીને આપણને યુઝ કરી શકાય છે તો ઓછી હિંસાથી આપણને આપણું કામ થઈ જાય છે પછી આગળ હવે બીજી આપણે વાત કરીશું ચોકલેટ્સની તો બીજું ચોકલેટ એક એવું દ્રવ્ય છે કે જેના વગર કોઈને ચાલતું નથી આજના ટાઈમમાં વળી એ લોકો એડવર્ટાઈઝ પણ એવી રીતે કરતા હોય છે કે કોઈ પણ પ્રકારના જે પણ ફેસ્ટિવલ્સ થતા હોય તો એમાં ચોકલેટ આપી દો મોટા મોટા ચોકલેટ્સ આપી દો તો થઈ ગયું આપનું કામ કે કોઈનું બર્થડે હોય કે કઈ પણ હોય તો એમાં શું કરે ચોકલેટ આપી દેવાનું આવી રીતે એ પ્રચાર પણ કરતા હોય છે તો હવે આ ચોકલેટ શું છે કે કે મળતા હોય કેડબરી ડેરી મિલ્ક જે ચોકલેટ્સ હોય તો એમાં આપણે પાછળ જોવું જોવું જોઈએ કે ઇન્ગ્રીડિયન્ટમાં આપણે જોઈએ કે ઈ કરીને એક કોડ એ નો કોડ તેઓ લખતા હોય છે એનિમલ ડિરાઈવડ એ તત્વો નાખતા હોય દરેક કંપની વાળા પોતાના માં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખતા હોય છે કે જે બહાર એ કોઈને પણ કહેતા નથી પોતાની જે કંપનીમાં કામ કરનારા છે એમ્પ્લોઈઝ એમને પણ આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટની જાણ ન હોય માત્ર જે ટોપ જે હેડ હોય બે ત્રણ ચાર જણા બસ એમને જ ખબર હોય છે અને એ લોકોને પણ તેઓ પકડી રાખે મોટી અમાઉન્ટમાં તેમને પૈસા પણ આપતા હોય છે કે તેઓ પોતાની કંપનીને છોડીને બીજી કંપનીમાં તેઓ જોઈન ન થઈ જાય એ તો બીજી પોતાની કંપની છોડીને બીજી કંપનીમાં જોઈન થઈ જાય પછી શું થાય તે લોકો કહી દે ને શું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ નાખવામાં આવે છે તો પછી શું થાય એ લોકો પણ બનાવવા લાગી જાય એમના જેવા પ્રોડક્ટ માટે આટલું એ લોકો એ આટલું એ સિક્રેટ રાખતા હોય ને કોઈને ખબર નથી પડતી માટે એવું એવી રીતે નહીં સમજવાનું કે ગ્રીન માર્ક લગાડી દીધું તો આપણે બધું એ લોકો બતાવી દે છે કે આ ચીજો છે એવું કઈ નથી ઈ કરીને જે પણ ઇમલ્સીફાયર કોડ હોય છે તે લોકો શું આપણે જોવા આપણે ગયા છે કે શું નાખે છે વેજીટેબલ્સમાંથી તેઓ કાઢીને ઇમલ્સીફાયર નાખતા હોય છે કે શું તે એનિમલ ડિરાઈવડ જ છે તે કોણ ગયો છે ચેક કરવા માટે આજે આટલા બધા કતલખાનાઓ ત્યાં છે તો તેઓ શું કરતા હોય છે જીવોના કતલ કરીને પછી જે પણ ઓર્ગન્સ છે એમાંથી બધું એ લોકો કાઢી કાઢીને આ એક્સટ્રાક્ટ કરે છે બધા ગ્લાન્ડ્સ હોય છે કે ઓર્ગન્સ હોય છે કે ચરબી હોય છે એમાંથી બધું એટલે એક પણ વેસ્ટ જવા દેતા નથી હાડકાં છે હાડકાં પણ એ લોકો આગળ આપી દેતા હોય છે જે પણ શુગર રિફાઇનિંગ જે પણ ફેક્ટરીઓ હોય છે એમાં તેઓ એ એનિમલના હાડકા પણ આપી દેતા હોય છે એટલે એક પણ વસ્તુ એ વેસ્ટ જતી નથી જે કતલખાનાઓની જે પણ પણ જે જે નીકળે છે તે બધી જ વસ્તુઓને વાપરી દેતા હોય હોય છે છે વેચી નાખતા અને એનાથી એ બધું આ બધી મોટી કંપનીઓ તે ખરીદી નાખે અને પછી મલ્સીફાયરમાં તે નાખી દે પછી ગ્રીન માર્કો પણ લગાડી દે અને આપણા જેવા અજ્ઞાની જીવો વાપરી લે તો હવે આપણને ધ્યાનમાં રાખવાનું કે ચોકલેટ પણ બને કેવી રીતે જે કોકો બીન્સ હોય છે આપણે હશે ચોકલેટ કોકો થી બને છે આવા એક મોટા ફળ હોય છે એની અંદર આ વ્હાઈટ કલર દેખાય છે ને વ્હાઈટ કલરનું તો તે કોકો બીન્સ છે તો એને શું કરે પેલા એ ફર્મેન્ટેશન પ્રોસેસ કરતા હોય છે તો જો હવે ફર્મેન્ટેશન પ્રોસેસ આવે આ વર્ડ આવે ફર્મેન્ટેશન તો આપણે હવે સમજી લેવાનું કે શું થાય છે ફર્મેન્ટેશનમાં આવી રીતે એ રાખતા હોય છે આ કોકો બીન્સને આવી રીતે ફર્મેન્ટ કરવા માટે એની અંદર ફર્મેન્ટેશન પ્રોસેસમાં શું થાય છે ઘણા બધા પ્રમાણમાં જીવો કે બેક્ટેરિયા વગેરેની ઉત્પત્તિ થાય છે અને પછી તેઓ આ બ્રેકડાઉન કરતા હોય છે જે પણ એના કારણે બધું શું થાય છે અહીંયા આ જો કેવું કેવું દેખાય છે આ જે ચિકાસ કે જે સ્લાઇમીનેસ થઈ જાય છે તો તે પોત શું છે આ બધા જીવો છે જે પણ ચીકાસ કે ચીકણું જે ચીકાશ કે સ્લાઇમીનેસ જે પણ ફીલ થાય છે તે બધા શું છે તે બધા જીવો છે અનંત પ્રમાણમાં અસંખ્યાતા કે અનંતા અહીંયા જીવો રહેલા હોય છે અને પછી આ એને સાફ કરીને પછી એનો પાવડર એને સુકાવીને હા પછી એનું સુકાવેનું રોસ્ટિંગનું પ્રોસીજર રહેલું હોય છે રોસ્ટિંગ કે સુકાનું જે પણ આગળ પ્રોસિજર કરે છે અને પછી આગળ પાવડર બનાવે છે પણ એ ધ્યાનમાં રાખવાનું કે આ ફર્મેન્ટેશન નું પણ એક જો પ્રોસિજર અહીંયા કરતા હોય તો સમજી લેવાનું કે એનાથી બનતી એ ચોકલેટ્સ પણ ઘણા બધા અનંતકાય જીવોની કે અસંખ્યતા જીવોની હિંસા કરીને બનાવવામાં આવે છે માટે જે ફર્મેન્ટેશન વાળી જે ચોકલેટ્સ હોય છે તો તેનું ત્યાગ કરવું જોઈએ પછી આગળ ચોકલેટ બનાવવા માટે તે શું કરે દૂધ અને બટરનું પણ એ મિક્સિંગ કરે છે બરાબર તો હવે દૂધનું મિક્સિંગ કરે અને બટર બટર પોતે અભક્ષ્ય છે બટર શું છે પોતે જ અભ્ય છે એમાં અસંખ્ય બેન્દ્રજીવો સળવડતા હોય છે બરાબર તો પછી આખું ચોકલેટ જ અભક્ષ થઈ ગયું ને અને જે પણ સસ્તા ચોકલેટ સ્લેબ્સ બનાવતા હોય છે તો તેમને બટર જે છે ને તે મોંઘું લાગતું હોય તો માટે તેઓ શું કરતા હોય છે કે સલ્ફેટ નામની જે એનિમલ ચરબીમાંથી જે એકસ્ટ્રેક્ટ થયેલો હોય છે તો તે નાખતા હોય છે તેઓ અને તેનું તેને એડ કરતા હોય છે વળી ડુક્કર એટલે કે સ્વાઇન એમાંથી પણ અમુક દ્રવ્યો એક્સ્ટ્રેક કરીને સોફ્ટનેસ માટે તેઓ નાખતા હોય છે સિલ્કી ટેક્સચર બનાવવા માટે

ફોટોઝ અહીંયા જોઈશું કે અહીંયા નીચે જો અહીંયા શું છે આપણને અહીંયા શું લખેલું છે જો હાઉ મેની બગ્સ ડઝ ધ એફટીએ અલાવ ઇન ચોકલેટ એફટીએ એક એવું એસોસિએશન છે કે જે ટેસ્ટિંગ કરતા હોય છે કે ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન છે કે એ લોકો ચેક કરતા હોય છે કે એની ક્વોલિટી કેવી છે જે ફાઇનલ પ્રોડક્ટ છે તો એની ક્વોલિટી કેવી છે તો એ લોકો શું ચેક કરતા હોય જો કે ધ એફટીએ વિલ લેટ 60 ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ એન્ડ વન રોડેન્ટ હેર રોડેન્ટ એટલે કે આ રેટ્સ જે ઉંદર જે થઈ જાય ને ત્યાં એમની કંપનીઓમાં જે ફેક્ટરીઓમાં તો તે રોડેન્ટ તો એમનું વાળ પણ ત્યાં આવી જાય ત્યાં ફરતા હોય છે તો એમના વાળ પણ ત્યાં પડી જાય ને તો પછી કેટલા વાળ ત્યાં અલાવ કરતા હોય વન ગ્રામ્સ ઓફ ચોકલેટ એન્ડ કોકો પાઉડર ઇન બેવરેજ યોવરેજ અલો ઇન્સેક્ટ્રગ ફ્રેગમેન્ટ એન્ડ વન રોડન્ટ હેર પર ફિફ્ટી ગ્રામ્સ ઓફ ફ્લાર તો હવે એમાં શું કહે છે કે વિચારો કે આટલા પ્રમાણમાં જો હોય ને એવું નથી કે નાખતા હોય છે અહીંયા તે વાત નથી પણ આટલા પ્રમાણમાં માસ પ્રોડક્શન થતું હોય ને તો ત્યાં ઓબ્વિયસ છે કે કીડાઓની ઉત્પત્તિ તો થઈ જ જશે કોક્રોચિસ વગેરે જે પણ જીવાત છે તો તેની ઉત્પત્તિ તો ત્યાં થઈ જ જાય છે તે ફરતા હોય છે બરાબર તો જો જો ઇન કેસ એમની ઉત્પત્તિ થઈ જાય અને ત્યાં જો ફરતા હોય અને તે પડી પણ જાય ને આ જે ચોકલેટો છે એમાં તો પછી જો આટલા પ્રમાણમાં હશે ને કેટલા પ્રમાણમાં સેવન્ટી ફાઈવ ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ એટલે એમના હાથ પગ કે તૂટેલા હાથ પગ કે એના જે પંખ છે કે મૂછ છે જે પણ છે એના ટુકડા જો પડેલા હોય કેટલા સેવન્ટી ફાઈવ પ્રમાણમાં અને એક વાળ ફિફ્ટી ગ્રામ્સમાં તો પછી એ ચલાવી લેશે અને હન્ડ્રેડ ગ્રામ્સ ઓફ ચોકલેટમાં એક વાળ અને સિક્સટી ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ્સ એટલું જો હોય તો પછી તેમાં કાંઈ હેલ્થમાં પ્રોબ્લેમ આવવાનું નથી માટે તે ચલાવી લે છે તેને રિજેક્ટ કરતા નથી આ મેન છે કે આટલું હશે તો તે રિજેક્ટ કરશે નહીં તો આવું પ્રકારનો એમના શું છે રૂલ્સ છે જોઈ લો કેવા છે અહીંયા જે કેડબરી જે ફોટો દેખાય છે એમાં એક અહીંયા એવું અલગ પ્રકારનો અહીંયા ટુકડો પડેલું છે હવે વિચારી વિચારી કે લેશેનો ટુકડો હશે શું પગ હશે કે હાથ હશે કે શું હશે હશે જીવોનું પછી આગળ અહિયાં શું કહે છે કે જો વાઇલ ધ નંબર ઓફ ઇન્સેક્ટ પાર્ટ્સ ઇન ચોકલેટ ઇઝ હાયર ધેન ઇન સમ અધર ફૂડ્સ ઇટ ઇઝ નોટ ધ હાઈએસ્ટ

સેનેમોન એટલે કે જે પણ મસાલા જે પણ પ્રોડ્યુસ ત્યાં બનાવતા હોય છે પીસાતા હોય છે ને મોટી મોટી જે ફેક્ટરીઓમાં તો મસાલાઓની સાથે મસાલાઓ કેવા દેખાય બ્રાઉન બ્રાઉન પાવડર પાવડર દેખાય તો પછી કાંઈ ક્યાં ત્યાં ઇન્સેક્ટ આવી જશે એમનું પણ ત્યાં ચૂરણ થઈ જશે એમનું પણ અહીંયા ભૂકો થઈ જશે સુકાવીને તો તે કંઈ ખબર પડવાની નથી કંઈ ખબર પડશે જ દેખાય ને કીડાઓ ત્યાં ફરતા હોય છે તો પછી એના કારણે તે લોકોએ વધારી દીધું છે અહીંયા આ જો ફોર હંડ્રેડ ઓર મોર ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ પર હંડ્રેડ ગ્રામ્સ હોય તો ચાલશે અને પાસ્તા પણ ટુ ટ્વેન્ટી ફાઈવ ગ્રામ્સ ઓફ પાસ્તામાં ટુ ટ્વેન્ટી ફાઈવ ઓર મોર ઇન્સેક્ટ ફ્રેગમેન્ટ હશે તો એ ચલાવી લેશે રિજેક્ટ કરશે નહીં એવું એનું નિયમ છે વિચારી લો હવે કેવું છે અહીંયા એટલે કાંઈ આપણને આંખ બંધ કરીને બધા એ લોકો પર આવી રીતે વિશ્વાસ નહીં કરવાનો કે ક્વોલિટી ચેકિંગ થાય છે તો બહુ એકદમ આખો પરફેક્ટ પ્રોડક્ટ મળશે હાથમાં અહીંયા એક ક્વેશ્ચન છે કે ઇમલ્સિફાયર એક્ઝેક્ટલી શું હોય છે ઇમલ્સિફાયર એટલે કે એ જો નાખવામાં આવે તો પછી એ બ્લેન્ડ કરવામાં આવે તો એના કારણે એક રીચ ક્રીમી ટેક્સચર થાય છે એક ફેટનું કન્ટેન્ટ પણ વધી જાય છે એટલે કે સોફ્ટનેસને એ વધી જાય છે ઇમલ્સિફાય એટલે શું થાય છે મિક્સ એટલે બાઇન્ડિંગ પણ થઈ જાય ઘાટો ગાઢો થઈ જાય તો એના માટે તેઓ આવા પ્રકારના પ્રાણીજ તત્વો યુઝ કરતા હોય છે અહીંયા ક્વેશ્ચન છે કે ઇનો સોડામાં પણ લીંબુના ફૂલ હોય છે હા આપણે હા ઇનોની પણ અહીંયા ઘણાને ઘણા ક્વેશ્ચન્સ પૂછ્યું હતું કે ઇનો શું છે તો આપણે ત્યારે કીધું કે ઇનો નાખી શકાય પણ ઈનો પણ ધ્યાન રાખવાનું ઈનો પણ વાપરવું નહીં પણ વાપરવા જેવું નથી એમાં પણ સાઇટ્રિક એસિડ તેઓ નાખતા હોય છે અને આપણે સિટ્રિક આપણે જોઈ લીધું કે કેવી રીતે એ બને છે માટે પણ પણ વપરાશ કરવા જેવું નથી બરાબર એટલે જે પણ આપણને જે સિટ્રિક એસિડ છે જે બાયોકેમિકલ પ્રોસેસ થી બનાવવામાં આવે છે એટલે કે એમાં પણ ઈસ્ટ અને અનંત અનંતકાય નાખીને બનાવવામાં આવે છે એટલે આ જે પણ ઓર્ગેનિક એસિડ્સ હોય છે તે ઈસ્ટ દ્વારા ફર્મેન્ટેશન થી જ બનાવતા હોય છે એટલા માટે આપણે શું કીધું કે સિટ્રીક એસિડ વાળા પ્રોડક્ટ અવોઇડ કરવાનો બની શકે તેવોડ કરવાનો બરાબર એટલે ઈનોમાં પણ તેઓ એવી જ રીતે સિટ્રિક એસિડ નાખતા હોય છે માટે ઈનો પણ આપણને વાપરવું નહીં એ ધ્યાનમાં રાખવાનું અહીંયા ક્વેશ્ચન છે કે બાયોકેમિકલ પ્રોસેસ પાછું એક્સપ્લેન કરજો તો હવે બાયોકેમિકલ પ્રોસેસ એટલે જે પણ ઓર્ગેનિક એસિડ્સ હોય છે ને તો તે તેના મેન્યુફેક્ચરિંગ માટે જેમ કે સિટ્રિક એસિડ છે તો એ કેમિકલ છે બરાબર પણ એક એને એ એસિડ છે ખટાસ વાળું છે તો હવે એને એને બન માસ પ્રોડક્શન કેવી રીતે કરતા હોય છે એમના ફેક્ટરીઓમાં શું કરે છે કે એ લોકો જે પણ મોલાસીસ વગેરે છે જે 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 છે છે ને કે બાય પ્રોડક્ટસ હોય હવે આ એટલે રસ બનાવતા હોય એટલે સુગર બનાવતા હોય છે ને તો શુગર બનાવવાની પ્રક્રિયામાં ઘણા એવા બાય પ્રોડક્ટ નીકળતા હોય છે તો તે કઈ બધા ફેંકી નથી દેતા એ લોકો પછી આગળ તે લોકો બીજા બીજા ફેક્ટરીઓમાં એ આપી દેતા હોય છે એટલે કઈ પણ એનું એક ડોટ પણ એવું એવું હોતું નથી કે જે વેસ્ટમાં જાય છે પછી તે મોલાસીસ આપી દેતા હોય છે અને પછી આગળ મોલાસીસ નું એ લોકો ફર્મેન્ટેશન કરતા હોય છે એની અંદર તેઓ ઈસ્ટ વગેરે બેક્ટેરિયા વગેરે નાખે છે ટન્સ માત્રામાં અને પછી આ જે જીવો છે તે શું કરે બ્રેકડાઉન પ્રોસેસ કરે સોરી એટલે શું કરે આહાર કરે ને શુગર નું આહાર કરે બરાબર પછી આહાર કરીને આ શું કરે બ્રેકડાઉન કરે શુગર નું બ્રેકડાઉન કરે ઇન્ટુ એસિડ એન્ડ ગેસ બરાબર હવે જે પ્રવાહી જે લિક્વિડ પ્રવાહી નીકળતી હોય છે જે એક્સક્રીટા કે જે નિહાર કરે તો તે જો શું હોય છે એસિડ હોય છે અને બીજું કેસ કાઢે તો એનાથી જ પછી એ પ્રોસેસ કરીને પછી આવા ક્રિસ્ટલ્સ બનાવતા હોય છે સિટ્રિક એસિડના આ પ્રોસેસ હોય છે બાયોકેમિકલ પ્રોસેસ એને કહેવાય છે અહીંયા ક્વેશ્ચન છે કે પ્લીઝ એક્સપ્લેન ઇસ્ટ અગેન એઝ વી ઓલ યુઝ ટુ મચ ઇન મેકિંગ બ્રેડ એટ હોમ તો બિલકુલ આ યુઝ કરવા જેવું નથી ઘરે એ રાખવા જેવું નથી ઈષ્ટ શું છે એ પોતે અનંત કાય છે એ ફૂગ છે આપડે કઈ ને શું છે અનંત કાય છે અહિયાં જે આવા બધા શું છે પોતે અહિયાં એક એક કઈ એટલે એક જ શરીરમાં અનંત જીવો રહે અનંત આત્માઓ રહેલા છે એટલે ઈષ્ટને અડવાનું પણ નહીં અને ખાવાની કે ઘરમાં વસાવાની તો વાત દૂરની છે એનાથી બનાવેલું જે પણ પાવ બ્રેડ હોય છે ઘરે પણ આવા નહીં બનાવાય બરાબર ધ્યાનમાં રાખવાનું હવે જો એને બ્રેડ અને પાવ જે છે એને ફૂલાવીને એટલે જો એ બનાવવાનું હોય ઘરમાં તો પછી શું કરવાનું એને ફૂલાવવા માટે જે બેકિંગ સોડા છે તો એ નાખી શકાય છે હા એ તો ઇન્સ્ટન્ટલી એ ગેસ પ્રોડ્યુસ કરતો હોય છે ને માટે પછી ઇન્સ્ટન્ટલી એવી રીતે યુઝ કરી શકાય છે હવે નહીં ફૂલે તો પણ શું થઈ જશે બોલો કેળો જે હોય છે જે બનાના હોય છે પાકો કેળો એ નાખી દેવાનું તો એમાં સોફ્ટનેસ આવી જશે આપણા બ્રેડ પાવ કેક જે પણ હોય છે એમાં એમાં સોફ્ટનેસ આવી જશે અને પછી નહીં ફૂલશે તો પણ શું થઈ જશે એટલી બધી શું આસક્તિ રહેલી હોય રસનેન્દ્રિય એ તો આપણને ત્યાગ કરવાનું છે માટે શું કરી લેવાનું એમ બિલ કરી લેવાનું બેસ્ટ છે આ બધું મન જ થશે નહીં બીજું અહીંયા છે કે મિલ્ક પ્રોસેસ ઇઝ હર્ટિંગ કાઉઝ બીકોઝ ઓફ ધ પ્રોસેસ ઇન વિચ મિલ્ક ઇઝ મેન્યુફેક્ચર્ડ એકદમ સાચી વાત છે આપની જેવી રીતે ગર્ભવતી છે હોય જબરદસ્તી તેઓ બનાવતા સો દેટ જે પણ ગર્ભવતી તે બને અને પછી તે દૂધ દૂધ એના શરીરમાં ઉત્પત્તિ થઈ જાય છે અને પછી તેને પણ જે મશીન્સ છે મશીન્સ થી એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે એટલે કાઢવામાં આવે છે એમના એમના શરીરમાંથી અને કેમિકલ પણ એવા એ લોકોને ખવડાવે ઇન્જેકશન આપે એમને ગાય ને કે જેનાથી જે ગાયો છે એ વધારે દૂધની ઉત્પત્તિ થાય છે એમના શરીરમાં તો ઘણું જ ત્રાસ કરવા આપવામાં આવે છે પહેલાના જે પણ હતા ને તો એમાં આટલું કઈ આવું ટોર્ચર કરતા ન હતા હમણાં તો બહુ જ ટોર્ચર કરતા હોય છે પૈસા માટે માટે એટલા જ માટે તો બધા ફોરેનર શું વેગન બની ગયા છે વેગન બનીને તેઓ કઈ દૂધ પણ વાપરતા નથી દૂધના ના સબસ્ટિટ્યુટ એ વાપરતા હોય છે આમંડ મિલ્ક વગેરે અલગ અલગ પ્રકારના મિલ્ક તો એ એટલા માટે હવે આ વિચારવા જેવું છે જે નાગના વિરુદ્ધ બોલાય હોય તો મિચ્છામી દુકડમ સર્વ મંગલમ આંગલ્યમ સર્વ કલ્યાણકાર પ્રધાનમ સર્વ ધર્મ જૈન જ્યોતિ શાસન પ્રણામ